રાજ્યભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે ઘરમાં જ રહેવાથી ઘણા લોકોનો સ્વભાવ ચીડિયો થવા લાગ્યો છે અને ઝઘડાના બનાવો બની રહ્યા છે. સુરતમાં પણ લોકડાઉન દરમિયાન ગત રોજ અડાજણ વિસ્તારમાં શ્વાનને લઈને બે પડોશી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પૂર્વ કોર્પોરેટર દીપિકા ચાવડાના પતિ પર હુમલો કરાયો હતો, જેનો સીસીટીવી વિડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરી પાર્ક રો હાઉસમાં પૂર્વ કોર્પોરેટર દીપિકા પ્રેમજીભાઈ ચાવડા અને તેમના પડોશી વચ્ચે શ્વાનને લઈને ઝઘડો થયો હતો, જેમાં પડોશી દ્વારા પ્રેમજીભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગરદાપાટુનો માર અને બેટ વડે માર મારતો હોય એ આ સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. અડાજણમાં હાલ સામે આવેલા શ્વાન વચ્ચેના ઝઘડામાં હુમલો થયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બંને પાર્ટીઓએ પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પોલીસે સામ સામે ફરિયાદ લેવી પડશે એમ કહ્યું હતું, જેથી ફરિયાદ કરાઈ નથી. જો કે દીપિકાબેને ફરિયાદ ન આપી પણ પોલીસ કમિશનરને રજૂઆત કરવાની વાત કરી હતી. સોસાયટીનો શ્વાન લઈ શરૂ થયેલો ઝઘડાથી હવે પોલીસ પણ ત્રાસી ગઈ હોવાનું કહી શકાય છે. અડાજણમાં ડોક્ટરના શ્વાન લઈ થયેલા ઝઘડાની વાતને ખોટી રીતે કોરોના સુધી લઈ જતા પોલીસે પડોશી પરિવારને અટક કરી માફીપત્ર લખાવ્યો હતો, જેના કારણે આ પરિવારે ઘર બહાર નીકળવાનું અને સમાજમાં ખુલ્લા રહેવાની નોબત આવી છે. જો આ શ્વાન કેસમાં સામસામી ફરિયાદ થઈ હતી તો અડાજણ પોલીસે ડોક્ટર કેસમાં પણ ચેતન મહેતાને સાંભળી ન્યાય કરવો જોઈએ. જો ડોક્ટરનો વિડીયો જોઈ ચેતનભાઈ સામે ફરિયાદ થઈ હતી તો દીપિકાબેનના પતિ પણ થયેલા હુમલાના સીસીટીવી જોયા બાદ પણ ફરિયાદ કેમ નહીં લેવાય અને સામસામી ફરિયાદ કરવાની પોલીસ વાત કરી, આવા અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે.